લોકડાઉન વચ્ચે પણ અકસ્માતોની ઘટના અટકવાનું નામ લેતી નથી, ત્યારે આજે વધુ અકસ્માતની ઘટના સામે આવી છે। આ બંને ઘટનાઓ સરહદી તાલુકા મથક થરાદમાં બની છે। લોકડાઉન વચ્ચે પણ અકસ્માતોની ઘટના અટકવાનું નામ નથી લેતી, ત્યારે આજે વધુ એક અકસ્માતોની ઘટના સામે આવી છે। આ બંને ઘટનાઓ સરહદી તાલુકા મથક થરાદમાં બની છે। થરાદથી ડીસા તરફ જતા માર્ગ પર જટડા ગામ નજીક રાત્રિના સમયે રાજસ્થાનના બાલોતરાથી મુંબઈ જતી ટ્રકના ડ્રાઈવરને અચાનક નિનો ચોખું આવી જતા ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી લીધો હતો અને ટ્રક રોડ પર જ પલટી મારી ગઈ હતી। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। દિવસે આ ઘટના બની હોત તો કદાચ મોટી હોનારત સર્જાવાની શક્યતા હતી, પરંતુ રાત્રિકાળ દરમિયાન આ ઘટના બનતા માર્ગ પર સુમસામ હોવાના લીધે કોઈ જાનહાનિ થઈ નથી। આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે, પરંતુ ટ્રક પલટી ખાઈ જતા ટ્રકને મોટું નુકસાન થયું છે। તો વધુ એક અકસ્માતની ઘટના થરાદ ધાનેરા રોડ પર બની છે। થરાદ તાલુકાના રાહા ગામ નજીક બનાસરીના ટેન્કર અને વેગનાર કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે। રાહા ગામ નજીક આવેલા કોચરા ગામના પાટિયા નજીકથી થાનેરા તરફ જતા બનાસ નદીને ટેન્કર અને થાનેરા તરફથી આવી રહેલી વેગનાર કાર વચ્ચે અકસ્માત સર્જાતા આ અકસ્માત સર્જાયો હતો। આ ગંભીર અકસ્માતમાં વેગનાર કારના ચાલક થરાદ તાલુકાના મેઘપુરા ગામના 42 વર્ષીય મફાભાઈ પૂનમભાઈ પ્રજાપતિને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે થાનેરાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માતને પગલે થરાદ તાલુકાના મેઘપુરા ગામમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે।